नमस्कार विद्यार्थी मित्रों, हूँ छू गिरीश कंडोरिया। धोरण 7 विषय विज्ञान चैप्टर नंबर 2 प्राणियों में पोषण। मित्रों अपने पाठ 1 की अंदर वनस्पति में पोषण विषय सीखी गया। हवे आपणे शुरुआत करिए विविध प्रकारना प्राणीओ के ए पोतानो खोराक केवी रीते ले छे अने एमनू पाचन केवी रीते करी अने ए पोषण मेळवे छे, आ जुदी जुदी पद्धतिओ विशे आपणे आ चेप्टरनी अंदर अभ्यास करवानो छे। तो मित्रों आपणे जोईए के प्रकरण 1 मां अभ्यास करी गया के प्रकाश संश्लेषण द्वारा वनस्पति पोतानो खोराक बनावी शके छे, परंतु प्राणीओ बनावी शकता नथी। प्राणीओ पोतानो खोराक प्रत्यक्ष रीते वनस्पतिने खाईने अथवा परोक्ष रीते जे प्राणीओ वनस्पतिने खाय छे तेने खाईने मेळवे छे। केटलाक प्राणीओ वनस्पति तथा प्राणीओ एम बने खाय छे, एटले के एमने मिश्राहारी तरीके ओळखवामां आवे छे। याद करो के मनुष्य सहितना बधा ज सजीवोने वृद्धि, समारकाम अने शरीरना कार्यो माटे खोराकनी जरूरियात रहे छे। मित्रों प्राणी पोषणमां पोषक तत्वोनी जरूरियात, खोराक ग्रहण करवानी पद्धति अने तेनो शरीरमां वपराश वगैरेनो समावेश थाय छे। फरी वखत आपणे अहींया जोईए मित्रों કે ભાઈ આ પ્રાણી પોષણ છે, એ પ્રાણી પોષણની અંદર આપણે એટલે કે પ્રાણીઓને કયા કયા પોષક તત્વોની જરૂરિયાત રહે છે એ વસ્તુ, એમની ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિ અને એમના શરીરમાં કેવી રીતે વપરાશ થાય આ વગેરે બાબતોનો સમાવેશ આપણે પ્રાણી પોષણમાં કરી શકીએ। ધોરણ 6માં ભણી ગયા કે ખોરાક છે એ વિવિધ પ્રકારના ઘટકો ધરાવે છે। યાદ કરો અને નીચે તેમની યાદી બનાવો। દાખલા તરીકે મિત્રો ખોરાક છે એમાં કુલ 6 ઘટકો રહેલા છે। આ 6 ઘટકોની યાદી આપણે અહીંયા લખવાની છે। તો પહેલામાં આવશે કાર્બોદિત, બીજામાં આવશે ચરબી, ત્રીજામાં આવશે વિટામિન, ચોથું નામ છે પ્રોટીન, પાંચમું ખનિજ ક્ષાર અને છેલ્લે પાણી। આમ આહારના મુખ્ય 6 ઘટકો કાર્બોદિત, ચરબી, વિટામિન, પ્રોટીન, પાણી અને ખનિજ ક્ષાર છે। મિત્રો આવા કાર્બોદિત જેવા ઘટકો જટિલ હોય છે। આવા જટિલ ઘટકો તેજ સ્વરૂપે ઉપયોગમાં લઈ શકાતા નથી, તેથી તેનું સરળ સ્વરૂપમાં રૂપાંતર થવું જરૂરી છે। જટિલ ઘટકોનું સરળ સ્વરૂપમાં રૂપાંતરની પ્રક્રિયાને પાચન કહે છે। અહીંયા તમે આ વ્યાખ્યા યાદ રાખજો મિત્રો કે જટિલ ઘટકો છે એ જટિલ ઘટકોનું સરળ સ્વરૂપમાં રૂપાંતર કરવાની પ્રક્રિયાને પાચન કહે છે। પાચન એટલે શું? તો કે આહારના જે જટિલ ઘટકો છે એમનું સરળ ઘટકોમાં રૂપાંતર કરવું। આપણને અહીંયા આકૃતિ દ્વારા પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે આહાર છે એના જટિલ ઘટકો એક સાંકળની જેમ આપણે અહીંયા જોઈ શકીએ કે ગોઠવાયેલા છે, એમનું રૂપાંતર આ સરળ ઘટકોમાં એટલે કે જુદા જુદા વિભાજિત ઘટકોમાં કરેલું છે। હવે આગળ જોઈએ મિત્રો, ખોરાક મેળવવાની જુદી જુદી પદ્ધતિઓ। મિત્રો જુદા જુદા પ્રાણીઓમાં ખોરાક ગ્રહણ કરવાની રીતો જુદી જુદી હોય છે। મધમાખી અને હમિંગબર્ડ વનસ્પતિમાંથી રસ ચૂસે છે। નાનું બાળક અને ઘણા પ્રાણીઓ તેમની માતાના દૂધ ઉપર નભે છે। મિત્રો અજગર જેવા સાપ પ્રાણીઓને ગળી જાય છે। કેટલાક જલીય પ્રાણીઓ આસપાસ તરતા ખોરાકના સૂક્ષ્મ કણોને તારવી અને ગળી જાય છે। આમ
દરેકની ખોરાકની ગ્રહણ કરવાની પદ્ધતિ અલગ છે. હવે એ આ જ પદ્ધતિઓ વિશે આપણે પ્રવૃત્તિ 2.1માં શીખીશું કે જુદી જુદી ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિઓ. મિત્રો, અહીંયા આપણને કોષ્ટક આપ્યું છે ગોકળ ગાય. તો ગોકળ ગાય છે મિત્રો એ ધૂળ અને માટી તથા સેન્દ્રિય પદાર્થોનો ખોરાકમાં ઉપયોગ કરે છે. એમનો ગ્રહણ કરવાનો પ્રકાર કેવો છે? તો કે એ ધૂળ માટી અને સેન્દ્રિય પદાર્થો છે એમાંથી રસ ચૂસી અને પોતાનો ખોરાક છે એ મેળવે છે. ત્યારબાદ કીડી આવી મિત્રો. કીડી છે એ મિશ્રાહારી જંતુ કહી શકાય, કારણ કે તે વનસ્પતિનો પણ ઉપયોગ કરે છે, આપણો રાંધેલા ખોરાકનો પણ ઉપયોગ કરે છે અને સાથે સાથે એ પતંગિયા નાના નાના જંતુઓ એમનો પણ પોતાના આહારમાં ઉપયોગ કરે છે. શામળીની વાત કરીએ મિત્રો તો એ માત્ર અને માત્ર માંસાહારી પક્ષી છે. શામળી છે એ એમના ખોરાકનો પ્રકાર માંસાહારી છે. બીજા નાના નાના પક્ષીઓ અને ઉંદર જેવા પ્રાણીઓનો ઉપયોગ એ પોતાના ખોરાકમાં કરે છે. ગ્રહણ કરવાનો પ્રકાર છે એ મિત્રો ચાંચ દ્વારા છે, એ ચીરી અને માંસ ખાય છે. ત્યારબાદ વાત કરીએ હમિંગ બર્ડ કે જે સૌથી નાનું પક્ષી છે, આપણે એમને મિત્રો ફૂલ સુંગણી તરીકે પણ ઓળખીએ છીએ. આ હમિંગ બર્ડ છે એ ફૂલમાંથી રસ ચૂસી અને એ પોતાનો ખોરાક મેળવે છે. જૂ, આપણે મિત્રો જૂ એટલે ટોલો, તેમનો ખોરાકનો પ્રકાર શું છે? તો કે આપણા એ માથામાંથી છે એ છેદ કરી અને આપણું બ્લડ એટલે કે રક્ત ચૂસે છે. ગ્રહણ કરવાનો પ્રકાર શું છે? તો કે નળી જેવા મુખાંગો દ્વારા. ખાસ યાદ રાખજો મિત્રો, નળી જેવા મુખાંગો દ્વારા એ રસ ચૂસે છે. મચ્છરને પણ એવી ભૂંગળી જેવી રચના હોય છે અને એ પણ ભૂંગળી જેવી રચના દ્વારા એ પોતાનું શરીરની અંદર રક્ત છે એ ચૂસે છે. પતંગિયું, પતંગિયું પણ મિત્રો છે એ ફૂલ, એમનો જે ખોરાક છે એ ફૂલોનો રસ છે, એ પણ ફૂલ ઉપરનો રસ ચૂસે છે. જ્યારે માખી પણ છે મિત્રો એ મુખાંગો દ્વારા પોતાનો રસ ચૂસે. કોઈ પણ પ્રકારનો ખોરાક પછી ગંદી વસ્તુઓ એ પણ છે એ રસ ચૂસવાનું કામ કરે છે. તો ખોતરીને, ચાવીને, નળી જેવા મુખાંગો દ્વારા, પકડીને અને ગળીને તથા ચૂસીને વગેરે પ્રક્રિયાઓ દ્વારા પ્રાણીઓ છે એ પોતાનો ખોરાક છે એ મેળવે છે. મિત્રો, એક આશ્ચર્યજનક હકીકત છે, તારા માછલી કેલ્શિયમ કાર્બોનેટથી બનેલા સખત કવચથી આવૃત પ્રાણીઓને આરોગે છે. સ્ટારફિશની વાત કરું છું મિત્રો, એ એવા બધા મજબૂત જે કેલ્શિયમ કાર્બોનેટ એટલે કે આપણે જેને શંખલા અને છીપલા કહીએ છીએ એવા બનેલા કવચવાળા પ્રાણીઓ છે એમને પણ ખાઈ જાય. પ્રાણીઓના કવચને ખોલીને તારા માછલી પોતાના જઠરનો ભાગ મો દ્વારા બહાર કાઢી નરમ પ્રાણીને ખાય છે. જઠર પછી પાછું શરીરમાં એમનું વયું જાય છે અને એમના પાચન ક્રિયાની શરૂઆત થાય છે. હવે આપણે વાત કરીએ મિત્રો મનુષ્યમાં પાચન. મિત્રો, આપણે ખોરાક મો દ્વારા ગ્રહણ કરીએ છીએ. પાચન અને તેનો વપરાશ કરીએ છીએ. અપાચિત ખોરાક મળમાં રૂપાંતરિત થાય છે. તમે ક્યારેય વિચાર્યું છે કે ખોરાકનું આપણા શરીરમાં શું થતું હશે? ખોરાક મિત્રો એક સળંગ માર્ગમાંથી પસાર થાય છે જે મુખ ગુહાથી શરૂ થાય છે અને મળ દ્વારમાં અંત પામે છે. આ માર્ગને જુદા જુદા ભાગોમાં વિભાજિત કરવામાં આવે છે. એમાં
સૌથી પહેલું છે મુખ ગુહા, બીજું જઠ અન્નનળી, ત્રીજું જઠર, ચોથું નાનું આંતરડું, પાંચમું મોટું આંતરડું અને છેલ્લું મળદ્વાર છે. મિત્રો ફરી એક વખત ધ્યાન રાખજો, મુખ ગુહા, અન્નનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું અને મળદ્વાર આ આપણા પાચનના અંગો છે. શું આ એક લાંબો માર્ગ નથી? આ બધા જ ભાગો છે મિત્રો એ ભેગા મળી અને એક પાચન નળી એટલે કે પાચન માર્ગની રચના કરે છે. ખોરાક જુદા જુદા ભાગોમાંથી પસાર થાય છે ત્યારે તેનું પાચન થતું રહે છે. જઠર અને નાના આંતરડાની અંદરની દિવાલ અને વિવિધ ગ્રંથિઓ જેવી કે લાળ ગ્રંથિ, યકૃત એટલે કે આપણું લીવર અને સ્વાદુપિંડ વિવિધ પાચક રસોનો સ્ત્રાવ કરે છે. મિત્રો ખાસ યાદ રાખજો, લાળ ગ્રંથિ છે એ લાળ રસનો સ્ત્રાવ કરે છે, યકૃત છે એટલે કે આપણું લીવર છે એ પિત્તરસ ઉત્પન્ન કરવાનું કામ કરે છે અને સ્વાદુપિંડ છે મિત્રો એ સ્વાદુપિંડ રસ ઉત્પન્ન કરે છે. આ અંગો છે જે યકૃત અને સ્વાદુપિંડ એ આપણા સહાયક અંગો છે. મિત્રો આપણી સ્વાધ્યાય પોથીમાં પણ આપેલું છે કે સહાયક અંગોના નામ આપો, તો એમાં આવશે મિત્રો યકૃત અને સ્વાદુપિંડ. અહીંયા આપણે આકૃતિને જોવાનો પ્રયત્ન કરીએ તો આપણને અહીંયા એક આકૃતિ આપેલી છે મિત્રો, એ અન્નનળી ની ઉપર આપણે જોઈએ મુખગુહા, મુખગુહાની નીચે એક જે લાળ ગ્રંથિ આવેલી છે જે લાળ ભેળવવાનું કામ કરે છે. ત્યારબાદ ખોરાક અન્નનળીમાં પ્રવેશે છે. અન્નનળી છે એ એમનો છેડો જઠર સાથે જોઈન્ટ હોય છે. જઠરની બાજુમાં જ યકૃત અને સ્વાદુપિંડ આવેલું છે. મિત્રો ખાસ યાદ રાખજો, યકૃત છે એ પિત્તરસ ઉત્પન્ન કરે છે, જ્યારે પિત્તાશય છે મિત્રો એ પિત્તાશય છે એ પિત્તરસને સંગ્રહવાનું કામ કરે. યકૃતનું કામ શું? તો કે પિત્તરસ ઉત્પન્ન કરવાનું અને પિત્તાશય છે એમાં પિત્તરસનો સંગ્રહ થાય છે. સ્વાદુપિંડ છે એ સ્વાદુપિંડ રસ ઉત્પન્ન કરવાનું કામ કરે છે. ત્યારબાદ આપણને નાનું આંતરડું આપ્યું છે મિત્રો. આ નાનું આંતરડું છે એ ખોરાકના કણોનું છે એ શોષણ કરવાનું કામ કરે છે. મોટું આંતરડું છે એ પ્રવાહી પદાર્થોનું શોષણ કરે છે. મિત્રો મળાશય એટલે ત્યાં મળનો સંગ્રહ થાય છે અને છેલ્લે મળદ્વાર દ્વારા તે નિકાલ પામે છે. હવે આપણે મિત્રો જોઈએ આપણા પાચનતંત્રના આ બધા જ ભાગોને વિસ્તૃતમાં. તો સૌથી પહેલો પોઈન્ટ આવે છે મુખ અને મુખ ગુહા. ખોરાક મો દ્વારા ગ્રહણ થાય છે. ખોરાકને શરીરની અંદર લેવાની પ્રક્રિયાને અંતઃગ્રહણ કહેવામાં આવે છે. મિત્રો આપણે દાંત દ્વારા ખોરાક ચાવીએ છીએ અને તેને યાંત્રિક રીતે નાના ટુકડાઓમાં ફેરવીએ છીએ. દરેક દાંતના મૂળ એ પેઢામાં અલગ ખાડામાં હોય છે. આપણા દાંત દેખાવમાં જુદા જુદા હોય છે અને કાર્યો પણ જુદા જુદા કરે છે, તે મુજબ તેમને જુદા જુદા નામ આપેલા છે. મિત્રો અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો કે આપણને જુદા જુદા દાંત છે એમાં સૌથી છેડાના ભાગ જે છે એમાં દાઢ આવેલી છે. એમની આગળ જે મિત્રો છે એક એક દાઢ એ અગ્રદાઢ છે. ત્યારબાદ આપણને રાક્ષી દાંત આપવામાં આવ્યા છે અને છેદક દાંત. આ છેદક દાંતનું કામ શું છે મિત્રો? તો કે છેદક દાંત છે એ કોઈ પણ બચકું ભરવા માટે, કોઈ પણ ફળને કાપી અને ટુકડો કરવા માટે છેદક દાંતનો ઉપયોગ થાય છે. જ્યારે અગ્રદાઢ અને દાઢ છે એ ચાવવાનું અને ભરડવાનું કામ કરે છે. આમ આપણા એક જડબામાં કુળ 16 અને
બંને 3200માં થઈ અને 16 ને 16 32 દાંત, એમ કુલ 32 દાંત છે એ આવેલા હોય છે। અહીંયા આપણને પ્રવૃત્તિ 2.2 આપેલી છે મિત્રો, એ પણ એ જ સૂચવે છે કે તમારા હાથ ધુઓ, અરીસામાં જઈ તમારા દાંત ગણો, તમારા દાંતને અનુભવવા તર્જરીનો પણ ઉપયોગ તમે કરી શકો। તમને કેટલા પ્રકારના દાંત જોવા મળે છે મિત્રો, સફરજન અથવા બ્રેડનો એક ટુકડો લો અને આ રોગો, તો એમાં સફરજનને આપણે ખાવું હોય તો બચકું ભરીએ પછી કાપીએ, એમાં ક્યાં ક્યાં દાંત આપણે ઉપયોગમાં લઈએ છીએ એ જોવાનું છે। તો મિત્રો, કાપવા અને બચકું ભરવા માટે આપણે છે એ જોઈએ તો અહીંયા આકૃતિમાં આપણને આપ્યું છે છેદક દાંત અને રાક્ષી દાંતનો ઉપયોગ આપણે કરીએ છીએ। છેદક દાંત છે એ કોઈ પણ વસ્તુને કાપવા માટે ઉપયોગમાં લેવાય છે। અહીંયા તમે જોશો તો 4 છે એ છેદક દાંત આપેલા છે નીચલા જડબામાં, અને ઉપલા જડબામાં પણ 4 છેદક દાંત આપેલા છે। નીચલા જડબા કરતાં ઉપલા જડબામાં છેદક દાંતની સાઈઝ છે મિત્રો એ ખૂબ જ મોટી હોય છે। ત્યારબાદ એમની બાજુના 2 દાંત છે જેને રાક્ષી દાંત તરીકે ઓળખવામાં આવે છે એ વપરાય છે, અને ચાવવા અને ભરડવા માટે છે એ આપણે દાઢનો ઉપયોગ કરીએ છીએ। તો દાઢ છે મિત્રો એ 5 ને 10 નીચલા જડબામાં અને 10 ઉપલા જડબામાં, એમ કુલ એમની સંખ્યા છે એ 20ની હોય છે। હવે એમાં બંને દાઢનો સમાવેશ થાય છે, અગ્રદાઢ અને મુખ્ય દાઢ, એટલે કે એને પાર્શ્વદાઢ તરીકે પણ ઓળખવામાં આવે છે। અહીંયા મિત્રો આપણે આપણો ભાગ 1 પૂર્ણ કરીએ। ભાગ 2ની અંદર આપણે જોઈશું કે કાર્બોદિત ઉપર આયોડિનના દ્રાવણની શી અસર થાય છે તેમને સાબિત કરતો પ્રયોગ આપણે શીખીશું।